નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ ટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજના બજાર ભાવ સાથે હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 12/4/2021 અને વાર સોમવાર. આજના રાજકોટ, ગોંડલ, જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ જોઈ લઈએ. અને રોજના સાચા બજાર ભાવ જોવા માગતા હો તો આપણું જે ચેનલ છે ખેડૂત ભાઈ, એને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે. તો ચાલો મિત્રો, આજના બજાર ભાવ જોઈ લઈએ અને શરૂઆત કરીએ રાજકોટથી. રાજકોટનું યાર્ડ આજે બંધ રહેવાનું હતું, પણ અમુક કારણોસર યાર્ડ ચાલુ રાખવામાં આવેલું છે. એની માહિતી પણ મેં ચેનલ પર આપી હતી, પણ યાર્ડ આજે ચાલુ છે. તો રાજકોટમાં એરંડાનો નીચામાં નીચો ભાવ આજે 875 રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ છે તે 920 રૂપિયા હતો. લસણ 720 રૂપિયાથી લઈ અને 1086, ચણા 950 થી 985, તલ 1320 થી 1680, સૂકી ડુંગળી 85 રૂપિયાથી લઈ અને 230, ધાણા 1100 થી 1398, મગફળી જાડી 1013 થી 1750, મગફળી ઝીણી 936 થી 1165, કપાસ 1225 થી 1375. રાજકોટમાં જીરાની વાત કરીએ આજે તો 2250 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા. તો આ હતા રાજકોટના બજાર ભાવ. આગળ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં તલ 1100 રૂપિયાથી લઈ અને 1675, ઘઉં 310 થી 380, ટુકડા ઘઉં 320 થી 417, ચણા 900 થી 993, ધાણા 1000 થી 1259, સિંગફાડા 1050 થી 1574, મગફળી જાડી 900 થી 1211, અડદ 1000 થી 1300, તુવેર 1150 થી 1380. જૂનાગઢમાં આજે જીરાની વાત કરીએ તો 2000 રૂપિયાથી લઈ અને 2483 રૂપિયા. તો આ હતા જૂનાગઢના બજાર ભાવ. આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીમાં એરંડો 750 થી 899, ટુકડા ઘઉં 300 રૂપિયાથી લઈ અને 530, ચણા 710 થી 970, તલ 1000 થી 1625, સિંગદાણા 1020 થી 1600, ધાણા 750 થી 1475, મગફળી જાડી 900 થી 1320, કાળા તલ 1000 થી 2181, કપાસ 730 થી 1380. અમરેલીમાં આજે જીરાની વાત કરીએ તો 1790 રૂપિયાથી લઈ અને 2600 રૂપિયા. તો આ હતા અમરેલીના બજાર ભાવ. આગળ વાત કરીએ ગોંડલની. ગોંડલમાં એરંડો 881 થી 946, ચણા 850 થી 991, ડુંગળી 61 થી 181, લસણ 401 થી 991, મગફળી જાડી 800 થી 1331, ધાણા 900 થી 1421, ધાણી 1000 થી 1880, મગફળી ઝીણી 875 થી 1261, મેથી 800 થી 1200. ગોંડલમાં આજે જીરાની વાત કરીએ તો 1975 થી 2615 રૂપિયા. તો આ હતા ગોંડલના બજાર ભાવ. આવી જ રીતના રોજના બજાર ભાવ તેમજ યાર્ડમાં થતી હલચલ અને ખેતીને લગતી બીજી માહિતીના વિડીયો જોવા માટે ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.